આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત નેતાજીનો મૂળ શૈલેષ પરમાર સાથે. લોકસભા 2019ની ચૂંટણીની તૈયારીઓ થઈ ચૂકી છે. કોંગ્રેસ દ્વારા પણ લોકસભા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આપણી સાથે કોંગ્રેસના વિધાનસભા દળના ઉપનેતા અને ધારાસભ્ય છે અમદાવાદના, તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો લોકસભા માટે કોંગ્રેસ કેટલી સજ્જ છે? કારણ કે એક બાજુ આંતરિક વિખવાદોની વાત ચાલે છે અને લોકસભાની તૈયારીઓ પણ થઈ રહી છે, બેઠકોના દોર ચાલી રહ્યા છે. કેટલી તૈયાર કોંગ્રેસ? સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીની તૈયારી બહુ પૂરજોશમાં ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી જનમિત્રના માધ્યમથી દરેક બૂથ ઉપર એક પુરુષ અને સ્ત્રી જનમિત્ર બને એની મોટાભાગની 80% કામગીરી સમગ્ર રાજ્યમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી પણ નવા કાર્યકરોને કોંગ્રેસ પાર્ટીમાં જોડવાની પૂર્વજોશથી એની પણ તૈયારીઓ ચાલી રહી છે. લોકસભા માટે અમદાવાદની વાત કરીએ, અમદાવાદની 2.5 બેઠક, આમ તો ગાંધીનગર સાથે 3 બેઠક થાય, પણ અઘરામાં અઘરી માનવામાં આવે છે. તમે એકવાર લડી પણ ચૂક્યા છો આ બેઠક ઉપરથી, અમદાવાદની શું સ્થિતિ, શું આકલન, કેવી રીતે કોંગ્રેસ તૈયાર? સમગ્ર દેશમાં અને ખાસ કરીને રાજ્યોમાં, ગુજરાત રાજ્યમાં શહેરોમાં કોંગ્રેસની પરિસ્થિતિ નબળી છે, સ્વીકારવી પડશે આપણે. પણ તેમ છતાં પણ ગઈ વખતની પ્રમાણમાં અમદાવાદ શહેરની, હું જ્યારે લોકસભાની ચૂંટણી 2009માં લડ્યો ત્યારે આ સીટ 2,90,000 માઇનસ હતી. તે વખતે અમારા તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયાજીએ મને ઉમેદવાર તરીકે પસંદગી કરી અને મને ચૂંટણી લડાયો હતો. અને 2,90,000ની માઇનસની સીટ, હું 89,000 એ વખતે ચૂંટણી હારી ગયો હતો. ગઈ વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન તરીકે ભારતીય જનતા પાર્ટીએ પ્રોજેક્ટ કર્યા હતા, એ પોતે લોકલ હતા ગુજરાતના, એટલે ગઈ વખતની ચૂંટણીમાં 3.25 લાખ મતે અમદાવાદ પશ્ચિમની સીટ હારી ગયા હતા. આ વખતે વિધાનસભાના જો ગણિતો જોઈએ તો આ સીટ 1,92,000 માઇનસ છે. પણ યોગ્ય અને સારો ઉમેદવાર પાર્ટી જ્યારે પણ આપશે, 100% આ વખતે ફાઇટ આપીને અમદાવાદ પશ્ચિમની સીટ જીતવાડવા માટેના અમારા પૂરા પ્રયત્નો રહેશે. શૈલેષ, 2009માં લડ્યા, 14માં નહોતા લડ્યા, ફરી વખત 19માં લડવાની ઇચ્છા ખરી? કારણ કે એક પાર્ટી એક મજબૂત કેન્ડિડેટ તરીકે તમને પણ જોઈ રહી છે, કારણ કે તમારો અનુભવ અને આરક્ષિત સીટ છે, તો અમદાવાદનો ચહેરો હોય, તમારાથી યોગ્ય ઉમેદવાર પાર્ટી પાસે અત્યારે બીજું કોઈ છે નહીં, તો કેટલી તૈયારી? હું પોતે પાર્લામેન્ટની ચૂંટણી લડવા માંગતો નથી વ્યક્તિગત. પાર્ટીએ મને નાની ઉંમરમાં ઘણું બધું આપ્યું છે. હું કોર્પોરેશન પર લડેલો છું, 5 વખત મને પાર્ટી વિધાનસભાની પણ ટિકિટ આપી છે, 1 વખત પાર્લામેન્ટ પણ મને આપેલી છે. એટલે હું પોતે વ્યક્તિગત રીતે હું પોતે પાર્લામેન્ટનો ઉમેદવાર નથી. હા, એ અમારા પ્રયત્નો ચોક્કસ રહેશે કે એક મજબૂત અને કદાવર લીડર એ અમદાવાદ શહેરની પશ્ચિમની સીટ ઉપર લડે અને ખૂબ સારી ફાઇટ અમે આપી શકીએ અને આ સીટ કોંગ્રેસ પાર્ટી જીતી શકે, એવા અમારા પ્રયત્નો ચોક્કસ રહેશે. હું કોઈ ઉમેદવારમાં નથી પડતો, કોણ મજબૂત છે, બધા જ મજબૂત છે. પાર્ટી કોને આદેશ કરે છે, એઝ એ કોંગ્રેસી કાર્યકર તરીકે પાર્ટી જેને પણ આદેશ કરશે એ કાર્યકરને આગેવાન તરીકે લોકસભામાં ઉમેદવાર તરીકે અમે એને ઉચકીને ફરીશું અને તનતોડ મહેનત કરીને એના જીતવાડવાના પૂરાપૂરા પ્રયત્નો કરીશું. પાર્ટી આગેવાન તરીકે શૈલેષ પરમારને જવાબદારી સોંપે તો શૈલેષ પરમાર લડશે, વ્યક્તિગત ભલે ઈચ્છા ના હોય પાર્ટીએ કહ્યું તો? પાર્ટીથી મહાન કોઈ નથી, હું પાર્ટી સાથે કમિટેડ છું, પાર્ટી સાથે જોડાયેલો છું. પાર્ટી જો મને આદેશ કરશે તો પાર્ટીને રિક્વેસ્ટ પણ કરીશ કે બીજા કોઈને લડાવે, પણ તેમ છતાં બી સમય સંજોગે પાર્ટી જે આદેશ કરશે આદેશ માટે અમે બંધાયેલા છીએ. એક થોડા દિવસો પહેલાં બેઠક મળી સિનિયર નેતાઓની, તમે પણ એમાં હાજર હતા, નારાજગીની વાતો આવી, આંતરિક વિખવાદની વાતો આવી. પાર્ટી હંમેશા કહેતી હોય છે કે આંતરિક લોકશાહી છે, પણ સિનિયર અને જુનિયર વચ્ચેની જે વાત રાહુલ ગાંધી યુવા નેતૃત્વ લાવે છે, તો હવે સિનિયરોની નારાજગી કેમ સામે આવી રહી છે, શું પ્રોબ્લેમ છે, કેમ આ આંતરિક વિખવાદ દેખાઈ રહ્યો છે? મૂળ સિનિયર જુનિયરના ઝઘડા કરતાં પણ જે બંને અમારા આગેવાનશ્રીઓ, પ્રદેશ પ્રમુખશ્રી અને શેર લીડર, એ યંગ છે, જોશીલા છે, કામ કરવાની એમની એક પદ્ધતિ છે અને પદ્ધતિના અનુસંધાનમાં કોકને એમની પદ્ધતિથી અનુકૂળ ના આવે. કારણ કે સ્વાભાવિક છે કે સિનિયરોનો જે અનુભવ હોય, જુનિયરોનો અનુભવ ના હોય,
એ અનુસંધાનમાં જે પણ અમારી સિનિયર આગેવાનોની જે મિટિંગ થઈ હતી, એ મિટિંગમાં અમારો સૂર કોઈ વ્યક્તિ બદલવા માટેનો એ વખતે પણ નહોતો, આજે પણ નથી. અમારો જે સૂર હતો એ કાર્યપદ્ધતિ સામેનો હતો, અને ખાસ કરીને જ્યારે જસદણની સીટ કોંગ્રેસની સીટ હોય અને કોંગ્રેસ પાર્ટી જ્યારે હારી જાય ત્યારે સિનિયરોની જવાબદારી થાય છે કે મનોમંથન કરવું જોઈએ, અને મનોમંથનના ભાગરૂપે સિનિયરો ભેગા થયા હતા. કારણ કે પાર્લામેન્ટની ચૂંટણી આવે ત્યારે દેશના વડાપ્રધાન તરીકે દરેક કોંગ્રેસી જન એ રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન તરીકે બનતા જોવા ઈચ્છે છે, અને ઈચ્છાને અનુકૂળ કોંગ્રેસી તરીકે સિનિયર આગેવાનો ભેગા થઈને આવનારી લોકસભાની ચૂંટણીમાં ક્યાં કાચું કપાય ના, જે જસદણમાં કપાયું એ અનુસંધાનમાં જ એની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમે ચર્ચા વિચારણાની વાર્તાઓ કરી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે લોકસભા માટે ભાજપ તૈયાર છે, પ્રધાનમંત્રીએ પ્રચારની શરૂઆત પણ કરી હતી. કોંગ્રેસના ગઠબંધનના પણ હજુ સુધી જે કહી શકાય ગઠબંધન પણ નિશ્ચિત નથી કરી શક્યા. મહાગઠબંધનની વાતો ચાલી રહી છે, બધી વાતો થઈ રહી છે. કેવી રીતે લડાઈ આપશે, કારણ કે 14માં પણ મોદી ચહેરો હતા, 19માં પણ ભાજપના ચહેરો તો મોદી જ છે, તો કોંગ્રેસનું શું? કોંગ્રેસે એની પૂરેપૂરી તૈયારીઓ સમગ્ર દેશમાં કરી દીધી છે. મેં આપણે પહેલાં પણ વાત કરી કે શક્તિ પ્રોજેક્ટ, એ શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી સમગ્ર દેશની તમામ લોકસભા વિસ્તારોમાં જે લોકો શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા છે એ તમામ કાર્યકરોને સીધો જ રાહુલજીના એએસસીસીમાંથી ફોન જાય છે, અને એમને પૂછવામાં આવે છે કે તમે કયા ઉમેદવારને લડાવવા ઈચ્છો છો, કયો ઉમેદવાર મજબૂતાઈથી ફાઇટ આપી શકે. નહીં, એ તો આંતરિક વાત થઈ, પણ પ્રજા સામે જ્યારે તમારે જવાનું છે તો એમની પાસે મોદી ચહેરો છે, કોંગ્રેસ પાસે ચહેરો શું શું પ્રશ્ન? કોંગ્રેસ પાસે રાહુલજીનો બહુ સ્પષ્ટ ચહેરો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાહુલજી જ અમારો ચહેરો હશે, કોંગ્રેસ પાર્ટી તરીકે બી અમારો ચહેરો હશે, ગઠબંધન યુપીએનો ચહેરો પણ રાહુલ ગાંધી હશે, અને મહાગઠબંધન થશે ત્યારે પણ ચહેરો રાહુલ ગાંધી હશે. કારણ કે દરેક જગ્યાએ તમે સમજી શકો છો કે કોંગ્રેસ પાર્ટીની સીધી જ ફાઇટ એ લોકલ પાર્ટીઓ સાથેની ફાઇટ એમની હોય છે, એટલે ગઠબંધન આપણે જેવું માનીએ છીએ ઇઝી, એવી રીતનું ઇઝી ગઠબંધન થતું નથી. એ રાષ્ટ્રીય કક્ષાએ જે નેતાઓ જે વાતચીત કરી રહ્યા છે એના ફળદ્રુપે, એના ભાગરૂપે આવતાના દિવસોમાં એ ગઠબંધન પણ સ્પષ્ટપણે બહાર આવશે. અને કોંગ્રેસ પાર્ટીની પૂરેપૂરી તૈયારીઓ છે, અને તૈયારીના ભાગરૂપે જો તૈયારી ના કરી હોત તો મધ્યપ્રદેશ, રાજસ્થાન કે છત્તીસગઢ કોંગ્રેસ પાર્ટી જીતી ના હોત. તૈયારી ફૂલ ફ્લેજમાં છે. તૈયારીઓની વાત થઈ, પણ પ્રજા, ગુજરાતની પ્રજા હંમેશા ભાજપ સાથે રહી છે આટલા વર્ષોમાં. વિધાનસભામાં ચોક્કસ તમને થોડી ઘણી સફળતા મળી, પણ લોકસભામાં એવું શું થશે કે કોંગ્રેસને ગઈ વખતે ઝીરો મળી હતી એ જગ્યાએ જે કોંગ્રેસ આ વખતે પ્લાનિંગ કરી રહી છે 15થી વધુ બેઠકો જીતવા, લક્ષ્યાંક સાથે જે રીતે પ્રભારી લક્ષ્યાંક આપ્યો હતો, કેવી રીતે પહોંચશે, શું કારણ રહેશે? મેં કીધું ગઈ વખતે પણ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે ખૂબ સારા ઉમેદવારો મૂક્યા હતા, કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સારી ફાઇટ પણ આપી હતી. સ્વાભાવિક છે કે એ ગુજરાતી દેશનો જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યો હતો ત્યારે પ્રજાને પોતાને એમ હતું કે અમારા ગુજરાતી તરીકે અમારે મત એ ગુજરાતીને આપવો જોઈએ, પાર્ટીને નથી આપ્યો. ગુજરાતી વડાપ્રધાન તરીકે ગુજરાતની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા. કયો મુદ્દો એવો એક ગણાશે કે જે મુદ્દાને કોંગ્રેસ લોકોની વચ્ચે લઈ શકશે? શું બેરોજગારી મુદ્દો હશે, કયો મુદ્દો હશે? કારણ કે ભાજપ હવે રામ મંદિરના મુદ્દાની વાત કરી રહી છે, વિકાસની વાત કરી છે, તમામ મુદ્દા ભાજપ પાસે છે, તો કોંગ્રેસનો મુદ્દો કયો? ભારતીય જનતા પાર્ટી હંમેશા ધર્મના નામે મત લેવા માટે નીકળે છે. તાજેતરમાં જે પવિત્ર યાત્રાધામ, કે જે યાત્રાધામોમાં રાજ્યના મંદિરોનો સમાવેશ થાય, અને એ યાત્રાધામમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર થતો હોય, એટલે જે ધર્મના નામે નીકળેલા લોકો ધર્મના નામે જે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા લોકોને દેશની પ્રજા અને ગુજરાતની પ્રજા ખૂબ ઓળખી રહી છે. ગુજરાત અને દેશની જનતા ઊભી રહેશે. તમે 15થી વધુ લક્ષ્યાંક અહીંયા રાખ્યો છે. રાહુલ ગાંધી સાથે પણ સમગ્ર મિટિંગ થઈ હતી, દિલ્હીમાં મળ્યા હતા તમામ નેતાઓ, કોર કમિટીમાં બેઠક થઈ હતી. કેટલા લક્ષ્યાંક સાથે કોંગ્રેસ જઈ રહી છે? કારણ કે જે પ્રેઝન્ટેશન થયા એની અંદર પણ વાત કરવામાં આવી કે 150થી વધુ બેઠકો કોંગ્રેસ જીતે તો સત્તા આવે. કોંગ્રેસનો શું ગોલ છે, મોદી અને ભાજપને હટાવો કે પછી યુપીની સરકાર લાવો, કઈ રીતે આગળ વધે? કોંગ્રેસનો જે ગોલ છે કોઈ વ્યક્તિ માટેનો ગોલ નથી. કોંગ્રેસનો ગોલ છે આ દેશની અંદર, જે મેં વાત કરી, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, તમામ વર્ગને જે અન્યાય થયેલો છે, જે 10 વર્ષના શાસનમાં જે જીડીપી હતો, લોકો ખુશહાલીથી જે રીતે પોતાનું જીવન ગુજારતા હતા, પેટ્રોલના ભાવ હોય, ડીઝલના ભાવ હોય, મોંઘવારીની વાત હોય કે અન્ય મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓ દરેક વ્યક્તિને સ્પર્શે છે. એટલે કોંગ્રેસનો જે ગોલ છે એ ગોલ કોઈ વ્યક્તિ માટેનો ગોલ નથી, કોંગ્રેસનો ગોલ દેશની પ્રજા માટેનો ગોલ છે.
જે રીતે મુદ્દાની વાત થઈ, પરંતુ 2019 ભારતની એક નવી ચૂંટણીલક્ષી જે કાર્યક્રમ જોવા જઈ રહી છે, એક ન જોઈ હોય એવી ચૂંટણી થશે એવી બધી વાતો થઈ રહી છે. કોંગ્રેસ આમાં કઈ રીતે મજબૂતથી બહાર આવશે, અને ગુજરાત કોંગ્રેસની વાત કરીએ, કેટલા એક થઈને લડશે? કારણ કે હંમેશા કોંગ્રેસ અને વિવાદ પર્યાય રહ્યા છે, તો કોંગ્રેસ એક થઈને લડશે ખરી આ ચૂંટણીમાં? એ આવનારા લોકસભાની ચૂંટણીની અંદર પણ જે પણ ઉમેદવારો 26 વિધાન લોકસભા સીટો પર હાઈકમાન્ડ જે નક્કી કરશે, એ 26 લોકસભા ઉપર કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર, એક એક આગેવાન તનતોડ મહેનત કરીને એને જીતાડવાના પ્રયત્નો કરશે. ઝઘડો હોય પણ એ ઝઘડો ચૂંટણી વખતે કે ચૂંટણીઓમાં ના હોય, પોતાની જે અમારી કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકશાહી ખૂબ મજબૂત હોય છે, પોતાનો વાત કરવાનો નૈતિક અધિકાર એ કાર્યકરથી મળીને આગેવાન વચ્ચે રહેલો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં નથી, એ આખી સરમુક્તશાહી છે. અમારા ત્યાં લોકતાંત્રિક મૂલ્યોથી, લોકશાહીથી અમારી પાર્ટી ચાલે છે, અને એ આધીન જ લોકો પોતાની રજૂઆત ખુલ્લા મને કરી શકતા હોય છે, અને લોકો રજૂઆત કરી છે. ગુજરાતમાં કેટલો જીતનો વિશ્વાસ અને દેશમાં જીતનો વિશ્વાસ કેટલો 2019 ચૂંટણીમાં? બહુ સ્પષ્ટપણે હું આપને કહેવા માગું છું કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી અને યુપીએની ગવર્મેન્ટ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ગુજરાતની અંદર પણ જે 0 સીટ હતી, અમારો લક્ષ્યાંક 15 કરતાં પણ વધારે સીટો જીતવાનો છે. એટલે જે શરૂઆત જે થશે તે ગુજરાતથી એની શરૂઆત થવાની, જ્યાં 0 હતા ત્યાં અમે શરૂઆત 15થી કરશું, અને આ સેમ ટ્રેન્ડ સમગ્ર દેશમાં જોવા મળશે. એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, તમામ જગ્યાએ આ સ્ટેન્ડ જોવા મળશે, અને એના આધીન યુપીએની ગવર્મેન્ટ 2019માં 100% બનવા જઈ રહી છે, અને સરકાર યુપીએની બનશે. સમગ્ર દેશ એ કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સાથે ઊભો રહેશે, એવું મને ચોક્કસપણે માનું છું. તો આ હતા કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે 2019 ચૂંટણીમાં તેઓ પોતે લડવા નથી માગતા, પરંતુ જો પાર્ટી કહેશે તો વિચારશે. મહત્ત્વની વાત એ છે કે તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં 15થી વધુ સીટો આવશે, અને દેશમાં યુપીએની સરકાર બનશે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે. કેમેરામેન અવનીશ સાથે બ્રિજેશ દોશી, વીપી અસ્મિતા, અમદાવાદ.